नमस्कार मित्रों, आ वीडियो मा तमारू स्वागत छे। आ सत्र मा आपने जे विषय ने शीखवा जई रह्या छीए ते छे संतृप्त अने असंतृप्त कार्बन संयोजनो। तो बाळको, आना पहला के आपणे आपणी चर्चा आगळ वधारीए, आपणने खबर होवी जोईए के हाइड्रोजन अने कार्बन थी बनतो एक ज संयोजन हाइड्रोकार्बन कहेवाय छे। अने आ हाइड्रोकार्बन बे प्रकारना होय छे, एक संतृप्त हाइड्रोकार्बन अने बे असंतृप्त हाइड्रोकार्बन। बाळको, आपणे सौथी पहला संतृप्त हाइड्रोकार्बन विषे चर्चा करीशुं, तेने आल्केन पण कहेवामां आवे छे। हाइड्रोकार्बन जेमां कार्बन परमाणु फक्त एकल बंध बંધથી જોડાયેલા હોય છે તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે, તેને આલ્કેન પણ કહેવામાં આવે છે। આ રીતે હાઇડ્રોકાર્બન જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેનને આલ્કેન કહે છે। આ બધા જ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામ N થી સમાપ્ત થતા હોય છે। સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા આલ્કેનનું સામાન્ય સૂત્ર આ પ્રકારે લખવામાં આવે છે, CnH2n+2, જ્યાં N એ કાર્બન પરમાણુઓની સંખ્યા દર્શાવે છે। ચાલો હવે ઉદાહરણ દ્વારા આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પર ચર્ચા કરીએ। જો એક આલ્કેનના અણુમાં એક કાર્બન પરમાણુ હોય છે, જ્યારે N 1ના બરાબર હોય છે, સામાન્ય સૂત્રના મુજબ આના સંયોજનનું સૂત્ર CH4 બની જાય છે, જેને આપણે મિથેન કહીએ છીએ। આવી જ રીતે જો આપણે N 2ના બરાબર લઈએ તો આપણે ઇથેનને પ્રાપ્ત કરીએ છીએ। આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સામાન્ય રૂપથી વધારે ક્રિયાશીલ હોતા નથી, એટલે તેઓ ઘણા ઓછા ક્રિયાશીલ હોય છે। એક હાઇડ્રોકાર્બન જેમાં બે કાર્બન પરમાણુ એક દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય છે તે એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે। ઇથેન અને ઇથાઇન બંને મહત્વપૂર્ણ હાઇડ્રોકાર્બન છે, કેમ કે ઇથેનમાં દ્વિબંધ હોય છે અને ઇથાઇનમાં એક ત્રિબંધ હોય છે। બંને કાર્બન પરમાણુની વચ્ચે બે જોડ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એક દ્વિબંધ બનાવી શકાય, જ્યારે બે કાર્બન પરમાણુઓની વચ્ચે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક ત્રિબંધ બને છે। અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ક્રેકિંગ નામની પ્રક્રિયા દ્વારા વધારે પડતા પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે। સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બે પ્રકારના હોય છે, એક દ્વિબંધ હાઇડ્રોકાર્બન જેને આલ્કિન પણ કહેવાય, બે ત્રિબંધ હાઇડ્રોકાર્બન જેને આલ્કાઇન પણ કહેવાય। હવે આપણે દરેક વિશે વિસ્તારમાં ચર્ચા કરીશું। એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમાં બે કાર્બન પરમાણુ એક દ્વિબંધથી જોડાયેલા હોય છે તેને આલ્કિન કહેવામાં આવે છે। આ આલ્કિનમાં બે કાર્બન પરમાણુની વચ્ચે દ્વિબંધ હોય છે, જે બે જોડી ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે। ઇથિન C2H4 અને પ્રોપિન C3H6 આ બંને અલગ અલગ આલ્કિન છે, કેમ કે તેમનામાં બે કાર્બન પરમાણુની વચ્ચે દ્વિબંધ હોય છે। અહીંયા એક રસપ્રદ તથ્ય છે, બાળકો શું તમે જાણો છો કે ફક્ત એક કાર્બન પરમાણુ હોય તો કોઈ આલ્કિન નથી હોતો? એક આલ્કિનનું સામાન્ય સૂત્ર CnH2n છે, જ્યાં N એ અણુમાં કાર્બન પરમાણુની સંખ્યા છે। ચાલો એક ઉદાહરણ જોઈએ। એક જો કોઈ એક આલ્કિનના અણુમાં બે કાર્બન પરમાણુ છે તો N 2ના બરાબર છે,
અને આનું આણ્વિક સૂત્ર C2H4 હશે। બે આવી રીતે જો n 3 ના બરાબર હોય તો આપણને પ્રોપીન મળશે। બધાથી સરળ આલ્કીન ઇથીન છે અને તેનું સામાન્ય નામ ઇથિલિન છે। આવો હવે આલ્કાઇન વિશે ચર્ચા કરીશું। આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જેમાં બે કાર્બન પરમાણુઓ ત્રિબંધથી જોડાયેલ હોય છે। આ રીતે આલ્કાઇનમાં બે કાર્બન પરમાણુઓની વચ્ચે ત્રિબંધ હોય છે જે ત્રણ જોડી ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે। ઇથાઇન પ્રોપાઇન અને આલ્કાઇન હોય છે કેમ કે આમાં બે કાર્બન પરમાણુની વચ્ચે એક ત્રિબંધ હોય છે। આના સિવાય એક બીજું આશ્ચર્યનું તથ્ય એ છે કે ફક્ત એક કાર્બન પરમાણુ હોવાથી કોઈ આલ્કાઇન નથી હોતો। આલ્કાઇનનું સામાન્ય સૂત્ર CnH2n-2 છે જ્યાં એન આલ્કાઇનના એક પરમાણુમાં કાર્બન પરમાણુની સંખ્યા છે। ઉદાહરણની મદદથી આની ચર્ચા કરીએ। એક જો કોઈ આલ્કાઇનના અણુમાં બે કાર્બન પરમાણુ છે તો એન 2 ના બરાબર છે। આનું સૂત્ર C2H2 હશે જે ઇથાઇન છે। બે આવી જ રીતે જો આપણે એન 3 ના બરાબર લઈએ તો આપણને પ્રોપાઇન મળશે। સૌથી સરળ આલ્કાઇન ઇથાઇન છે જેનું સૂત્ર C2H2 છે અને તેનું સામાન્ય નામ એસિટિલિન છે। જોડે જોડે બાળકો તમને ખબર હોવી જોઈએ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની સરખામણીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વધારે ક્રિયાશીલ હોય છે। બીજા શબ્દોમાં આલ્કિન અને આલ્કાઇન આલ્કેનની સરખામણીમાં રાસાયણિક રૂપથી વધારે ક્રિયાશીલ છે। બે કાર્બન વાળા આલ્કેનને ઇથેન કહેવામાં આવે છે। બે કાર્બન વાળા આલ્કીનને ઇથીન કહેવામાં આવે છે અને બે કાર્બન પરમાણુઓ વાળા આલ્કાઇનને ઇથાઇન કહેવામાં આવે છે। આ બધા જ સંયોજનો સહસંયોજક અણુ છે જે વિભિન્ન પરમાણુઓની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે।